અક્ષરવાળી સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ દર્શન સાથે આરતીના દર્શનનો લાવો લઈ ઉપસ્થિત સર્વધન્ય બન્યા હતા. અક્ષરવાળી સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટના દર્શન સાથે આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, નિલેશભાઈ રાવળ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ભગવાનની આરતી અન્નકૂટના દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. નૂતન વર્ષ નિમિત્તે મહાન કોટની આગળ કાપડજી સમક્ષ જોડવામાં આવ્યો છે. ખાસ તો આજે કોટની આરતી અંદર ધારાસભ્ય શ્રી અને પ્રારંભ કરીના નેતા શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત છે. નવું વર્ષ બધા માટે ભારતની આપણી જે સંસ્કૃતિ છે અને હિન્દુ ધર્મની જે પરંપરા છે કે ભગવાનના અવતાર સમય સમય આગળ પૃથ્વી પર આવે છે અને બધા જ ભગવાનને નવા વર્ષે અન્નકૂટ ધરાવી અને ભક્તો પોતાની ભક્તિ એ અંગીકાર કરતા હોય છે. સમગ્ર ભારત અને દુનિયામાં જ્યાં જ્યાં ભારતીયો છે ત્યાં બધે જ નવા વર્ષ નિમિત્તે ખાસ ભગવાનને અન્નકૂટ ઠાકોરજીને ભોગ ધરાવવામાં આવે છે. અને આજે BAPS સ્વામિનારાયણ સંસ્થા મહંતસાઈ મહારાજની પ્રેરણાથી 1200થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ આજે ભાવનગર અક્ષરવાળી BAPS સ્વામિનારાયણ મંદિર અંદર અહીંયા આગળ ભગવાનને ધરાવવામાં આવેલ છે. અને આની અંદર નાના મોટા હજારો ભાઈ ભાઈ તમામે ખૂબ જ સેવાઓ કરેલી છે. એટલે ખાસ નૂતન વર્ષે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાના દેશકાળ ખૂબ સારા રહે, બધા તને મને ધને ખૂબ સુખી રહે,
અને ખાસ તો ભાવનગર ભારત સમગ્ર વિશ્વની અંદર શાંતિ થાય અને ભગવાન પ્રત્યેની જે આપણી શ્રદ્ધા છે ભક્તિ છે વિશેષને વિશેષ દ્રઢ થાય અને બધા ખૂબ સુખી થાય દરેક નાના મોટા તમામ લોકો બધા ખૂબ સુખી થાય એના માટે નવા વર્ષે પ્રાર્થના કરીએ છીએ.